નમસ્તે વિદ્યાર્થી મિત્રો અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધમાં અગાઉ આપણે લેખિકાના અનુભવો જોયા અને તેમને જેવો આભાસ થયો હતો તે પણ તેમણે દર્શાવ્યું એમાં નિશાળ નિશાળનો ઘંટ વાગીને ઉતાવળે જતી છોકરી જેવી નદી દર્શાવી છે અને જે પવનો ગીચ ઝાડીઓમાંથી વહી રહ્યા છે સુસવાટા બોલાવી રહ્યા છે તેને ટીકળી કરતાં ટીકળી એટલે કે તોફાની છોકરાઓ સાથે દર્શાવ્યા છે અહીંયા સુધી આપણે જોયું આગળનો પાઠ આપણે ભણીએ બુલબુલ રાજા અને નિશાન એવા અમારા ઘોડાના નામ હતા તે પહાડી ઘોડા શ્રી કાળજીથી કેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા લપસણી આવતા તે સંભાળભર્યા પગલાં માંડી અમને ઈજા ન આવે તેમ દોડીએ જતા હતા પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા અને વળી સાંકળી કેળી આવતી ત્યારે અમે ત્રણેય એક પાછળ એક ચાલી માર્ગ કાપતા હતા ત્યાં અમારા જેવી જે માતા તથા બે પુત્રોની ત્રિપોટીનો ભેટો થઈ ગયો હતો થઈ ગયો તે હતા શ્રીમતી કૃષ્ણ હટીસિંહ તથા તેમના બે પુત્રો તે લોકો પણ ચંદનવાળી જઈ રહ્યા હતા અહીંયા સુધી જોઈએ આગળનો પેરેગ્રાફ પછી જોઈએ અહીં લેખિકાએ તે જે ઘોડા પસંદ કર્યા છે તે ઘોડાના નામ જણાવ્યા છે કે બુલબુલ રાજા અને નિશાંત આ તેમના ઘોડાના નામ હતા અને પહાડી ઘોડા હોવાથી તે શી એટલે કે કેવી કાળજીપૂર્વક શી એટલે અહીં કેવી કેવી કાળજીપૂર્વક તેમને લઈ જતા હતા અને કેવા જતનપૂર્વક અમને એટલે કે લેખિકા અને તેમના પુત્રોને ચંદનવાડી તરફે લઈ જતા હતા કેવી રીતે ચાલતા હતા તો કે લપસણી આવે એટલે કે જ્યાં પણ લપસી જવાય તેઓ માર્ગ આવતા તેઓ પગલાં સંભાળીને એટલે કે સાવચેતીપૂર્વક એવો મૂકતા હતા ઈજા ન પહોંચે કોઈને હાનિ ન થાય તેમ દોડીએ જતા હતા અને પહોળો માર્ગ જ્યાં રસ્તામાં પહોળો માર્ગ આવે ને ત્યાં ત્રણેય ગોળા એક હરોળમાં એટલે એક જ કતારમાં એક લાઇનમાં એક કતારમાં જ ચલાવી શકાતા હતા ત્રણેય ગોળાને અને વળી જ્યાં સાંકડી કેળી આવે કે જેમાં એક જ વ્યક્તિ કે એક જ ઘોડો જઈ શકે એમ હોય ત્યાં એ કેળી આવતી ત્યારે ત્રણેય અમે ત્રણેય એટલે કે એ અને તેમના બીજા બે પુત્રો છે તે તે ત્રણે એવી રીતે એક લાઈનમાં ચાલતા હતા એક પાછળ એક એવી રીતે હરોળમાં ચાલીને માર્ગ કાપ કાપતા હતા પહેલાં બાજુ પર આવી જતા સાંકડો માર્ગ હોય ત્યારે લાઇનમાં ચાલે એક પાછળ એક હરોળમાં એવી હરોળ ઊભી હરોળ બનાવે એક પાછળ એક અને ભોળો માર્ગ આવે ત્યારે બાજુ બાજુમાં હરોળ બનાવે અને ત્યાં જ તેમને તેના જેવી જ એક માતાનો ભેટો થાય છે ત્રિપુટીનો તેની માતા અને તેમના બે પુત્રો ત્રિપુટી એટલે ત્રણ વ્યક્તિનું ઝુંડ એને કહેવાય ત્રિપુટી એ ત્રિપુટીનો ભેટો તેમને થઈ જાય ત્રિપુટી આ મળે છે તેમની સાથે તેમનો ભેટો થાય મતલબ કાં આમ નામ નામ આમ પૂછી લીધા હોય અને રસ્તામાં એમને મળે છે મતલબમાં ચંદનવાડી જતા તરફ અને આ પણ લેખિકાને પણ એ પોતે એક માતાને તેમના બે પુત્રો છે અને પેલા જે બેન મળે છે તે પણ એક માતા અને તેમના બે પુત્રો છે એટલે ત્રણ એવો આ પણ ત્રણ છે ને પેલા વ્યક્તિ પણ ત્રણ જ છે અને તેમનું નામ હતું શ્રીમતી કૃષ્ણ હટીસિંહ અને તેમના બે પુત્રો આ ત્રણ જણનો તેમનો ભેટો થાય છે તેમને મળે છે તે લોકો પણ ચંદનવાડી તરફ જ જઈ રહ્યા હતા અહીંયા સુધી જોયું આગળ જોઈએ આગળનો પાઠ જોઈએ સોહામણા કાશ્મીરનો સૂર્યોદય નો તે અભિરામ સમય હતો હવે તાજગીમાં તાજગીથી ભરપૂર અને આખી કુદરત વસંત અવતારથી ઘેલી બની આનંદમગ્ન હતી અમે ત્રણ અમે ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની હસતા ગીત ગાતા વાતો કરતા સંસ્કૃત કવિઓના વસંત ઋતુના હિમાલયના તથા નદીઓના વર્ણાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા માર્ગમાં દરેક ક્ષણે કુદરતનું સ્વરૂપ બદલતી હતી અને તેમાંથી કયું શ્રેષ્ઠ તે નક્કી કરવા અમે સાવ અસમર્થ બની જતા બની જતા હતા એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહમાં સ્થાન જઈએ સ્થાન સંગ્રહ સ્થાનમાં જઈએ અને ત્યાં જઈ આ ચિત્ર જોયું અરે આ તો તેનાથી પણ વધારે સરસ છે એમ આપણે એકબીજાને કહીએ તેવું જઈ બનતું હતું રસ્તે ચાલતા ઝાડ ફૂલ અને વનપંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી પણ ખરું પૂછો તો તે નામ જાણવાથી અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી ન હતી ગળભળાટ વહી જતાં અને શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વહેળા હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાના શા ઝરણા અમારા માર્ગમાં આડે વારંવાર આવતા હતા પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા પણ પરવાળ પળવાર ધમકીને આ હિમ સુતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા અહીંયા સુધી જોઈએ સોહામણા કશ્મીરનો સોહામણું એટલે સુંદર અને કાશ્મીર અહીંયા સ્થળનું નામ કહ્યું છે કે સુંદર કાશ્મીરનો સૂર્યોદય હતો અને વસંત અવતાર પામીએ ત્યારે કે વસંતનું આગમન ત્યાં થઈ ચૂક્યું હતું અને વાતાવરણ તેનાથી તેમાં આનંદમગ્ન બની જઈએ એટલે કે એમાં આપણે તલ્લીન થઈ જઈએ આનંદમાં તલ્લીન થઈ જઈએ તેવી કુદરત આખી આનંદ મગ્ન બની હતી ઘેલી બની હતી એટલે કે ગાંડી બની ચૂકી હતી શેનાથી તો કે ત્યાંનો સૂર્યોદયનો અભિરામ સમય હતો અને હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત આ વસંત વસંત અવતારથી એટલે કે વસંતના આગમનથી ઘેલી ગાંડી બની ચૂકી હતી આનંદમાં મગ્ન થઈ હતી તલ્લીન થઈ ચૂકી હતી આગળ કહે છે કે અમે ત્રણ પણ એટલે કે કુદરત તો એમાં ઘેલી ગાંડી બની ચૂકી હતી આનંદમગ્ન બની ચૂકી હતી પણ અમે ત્રણ પણ તેમાં આનંદમગ્ન બની ચૂક્યા અમે ત્રણ પણ તેમાં જ મુગ્ધ થઈ ગયા તેમાં જ અમે તલ્લીન થઈ ગયા અમે ત્રણ પણ અને પછી કહે છે કે અમે તો કેવી રીતે રસ્તો પસાર કરતો હતો કે હસતા હતા ગાતા હતા વાતો કરતા હતા અને સંસ્કૃત કવિઓએ જે શ્લોક લખ્યા છે વસંત ઋતુના તથા હિમાલયના અને નર્મદ નદીઓના વર્ણનના જે શ્લોક લખ્યા છે તે શ્લોકોના ઉચ્ચારણ કરતા હતા આ ત્રણે જણ એના બે પુત્રોને પોતે અને ચંદનવાડી તરફ ઘોડાઈઓ દોડાવી રહ્યા હતા માર્ગમાં ક્ષણે ક્ષણે એટલે કે પળે પળે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી થોડું આગળ જઈએ એટલે આખું સૌંદર્ય બદલી જાય આખું એનું સ્વરૂપ જ બદલી જાય ધારો કે એક જગ્યાએ મોટા મોટા ઝાડ છે જે હિમથી છવાયેલા છે આગળ જઈએ તો એને જગ્યાએ નદી વહેતી હોય એવું દ્રશ્ય હોય થોડું આગળ જઈએ તો પર્વતો હિમથી છવાયેલા હોય એવું દ્રશ્ય આવે એટલે કે ક્ષણે ક્ષણે એનું સ્વરૂપ બદલતી હતું અને તેમાંથી કયું સ્વરૂપ શ્રેષ્ઠ હતું કયું સૌથી શ્રેષ્ઠ હતું ને તે નક્કી કરવામાં તેઓ સમર્થ હતા હતા નહીં એટલે કે અસમર્થ બની એ આ ત્રિપુટીઓ એટલે કે એના બે દીકરાને પોતે કેમ કારણ કે એટલું સૌંદર્યવાન ત્યાંનું દ્રશ્ય હતું કે ત્રણ આ બધા દ્રશ્યોમાંથી કયું સૌથી શ્રેષ્ઠ કયું દ્રશ્ય સૌથી સારું તે નક્કી કરવું તેઓ સમર્થ હતા નહીં અસમર્થ બન્યા હતા તેમને વિચાર નહોતો આવતો કે આમાંથી કયું સૌથી શ્રેષ્ઠ આપણે કોને સૌથી શ્રેષ્ઠ કરી શકીએ તે હજુ પણ નક્કી થતું ન હતું અને એકાદ વિખ્યાત ચિત્રકાર હોય અને તેમના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ સંગ્રહસ્થાનમાં ગયા હોય ચિત્ર સંગ્રહસ્થાનમાં અને ત્યાં જઈએ અને જોઈએ કે આમાંથી આ ચિત્ર સારું આ ચિત્ર વધારે સરસ આવું નક્કી ન કરી શકે કે આ તો આગળ જોયું તો તેના કરતાં તો વધારે આ સારું છે પાછા થોડાક આગળ જઈએ એટલે કે આ ચિત્ર જોયું તેના કરતાં વધારે સારું આ એવું જ અહીં આમ એમ એકબીજાને આપણે કહેતા હોઈએ ને તેવું જ અહીં પણ બનતું હતું એમના અનુભવો દર્શાવે છે લેખિકા અને કે એ છે કે રસ્તે ચાલતા ઝાડફૂલના નામ એમને ખબર ન હતા વનપંખીઓના ઝાડફૂલના અને નામ જાણવાની તક પણ તેમને મળતી હતી કારણ કે તેઓ સૌંદર્યમાં જ એટલા બધા મશગુલ બની ચૂક્યા હતા અને એ જાણવાની જરૂર પણ નહોતી કારણ કે ત્યાંનું દ્રશ્યનું સૌંદર્ય જોઈને ત્યાં તૃપ્તિ થઈ જતી ત્યાં જ તેમની દરેક ઈચ્છાઓ ત્યાં જ પૂરી થઈ જતી હતી કે આ સૌંદર્ય જ બરાબર છે એનું નામ શું છે તે જાણવાની પણ તેમને જરૂર પડતી ન હતી એની ઉણપ આવતી ન હતી એટલે કે તેમાં કોઈ આમ ખોટ આવતી ન હતી ઓછપ આવતી ન હતી કે નામ જાણ્યા પછી આપણને એમ થાય કે કહું આ નામ પ્રમાણે છે એવું નહીં નામ જાણ્યા વગર પણ એ પૂર્ણ જ હતું તેમાં કોઈ ઉણપ આવતી ન હતી ઓછપ આવતી ન હતી અને ખળખળાટ વહી જતાં શેષ નદીના પાણી જે શેષ નદીમાં જે પાણી ઠલવાતું હતું તેના વહેળાઓ તેમજ જાણે તેના વહેળાઓ એટલે કે જે નાનો પ્રવાહ વહી રહ્યો છે વહેળા એટલે નાનો પ્રવાહ એ વહી રહ્યો છે શેષ નદીનો તે પોતાનો ઉલ્લાસ એ નાના સા ઝરણા એ ઉલ્લાસ જાણે સંગીત દ્વારા વ્યક્ત કરતા હોય તેવું લાગતું હતું એના અનુભવો દર્શાવે છે કે જે નાના નાના વહેળાઓ હતા જે માર્ગમાં શેષ નદીનું જે નાના નાના પ્રવાહોમાં પાણી જઈ રહ્યું હતું તે પ્રવાહ તે પાણીનો અવાજ જે આવી રહ્યો હોય તે આવી રહ્યું હતું તે અવાજ જાણે એવું લાગતું હતું કે ઝરણાઓ છે તે પોતાના હૈયાનો ઉલ્લાસા એના સંગીત દ્વારા વ્યક્ત કરતો હતો એની જે ખુશી છે તે અને એ વહેણાઓ નાના ઝરણાઓ એમના માર્ગમાં વારંવાર આડે આવતા હતા પાણી પીવાને બહાને એમના પહાડી ઘોડા પણ જાણે પળવાળ ઠમકીને એટલે કે પળવાળ ક્ષણભર ઠમકી એટલે કે ઊભી રહીને ઊભા રહીને થોડી વાર ઠમકાવતી ધમકાતી ચાલ જે ઠમકાતી ચાલે ચાલી એટલે કે ઠમકાતી ચાલને થોડી વાર થોભાવીને થોડી વાર તેઓ ઘોડાઓ પાણી પીવાને બહાને આ સૂતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા એટલે થોડી વાર માટે આ હિમથી છવાયેલા દ્રશ્યોનું સૌંદર્યનું રસ પાન તે ઘોડાઓ પણ થોડી વાર માટે ત્યાં પાણી પીવાના બહાને ઊભા રહીને જોઈ લેતા હતા અહીંયા સુધી આપણે જોયું આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં જોઈશું અહીંયા સુધી જોયું આપણે કે જાનવર જે છે તે જાનવરને પણ આ સૌંદર્ય જોવાનું મન થાય એટલે એમ કહે છે કે અમારા પ પળ પળવા ઠમકીને એટલે ઠમકતી ચાલને થોડી વાર માટે રોકીને આ સોતાનું સૌંદર્ય પાન કરી લેતા હતા કેવી રીતે તો કે પાણી પીવાના બહાને થોડીવાર થોભી જાય પાણી પીવાના બહાને આ સૌંદર્યનું પાન કરી લેતા હતા એને જોઈ લેતા હતા એ નજર ભરી લેતા હતા સૌંદર્ય જેટલું સરસ હતું ત્યાંનું કે જોઈને આપણને એમ થાય કે જોયા જ કરીએ ત્યાં રહી જાય એવું ત્યાંનું સૌંદર્ય લેખિકાને લાગતું હતું એમના અનુભવ પ્રમાણે અહીંયા સુધી આપણે આ વિડીયો જોઈએ પાઠ ભણ્યા ભણ્યા હવે આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં જોઈશું આભાર